જનમંચ સત્યનો અવાજ ન્યૂઝ ચેનલ ઉપર દર્શક મિત્રોનો અતૂટ વિશ્વાસમાં વધારો થતા ઓગણત્રીસ મહિનામાં સાઠ લાખ વ્યૂઝ મેળવીને દમણની નંબર વન ન્યુઝ ચેનલનું સ્થાન યથાવત રાખતા આભાર આ ખાડો જે તમે જોઈ રહ્યા છો એ ડાબેલ ના મુખ્ય માર્ગ પર સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા નજીક નો ખાડો છે જ્યાં ગટરનું પુરાણ થઈ ગયું છે અને ગટર માંથી ઉભરાતું ગંદુ પાણી નો આ એક ફૂટ નો ખાડો જ્યાં નજીક ડાબેલ ની એકમાત્ર સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે આ શાળામાં કુલ તેરસો જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે આમાં પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચ ના કુલ સાડી પાંચસો વિદ્યાર્થીઓ છે અને ધોરણ છ થી આઠ માધ્યમિક સરકારી શાળાના કુલ સડ સાડી સાતસો વિદ્યાર્થીઓ છે એમ કુલ તેરસો વિદ્યાર્થીઓ ડાભેલની આ સરકારી શાળામાં ભણી રહ્યા છે અને શાળા નજીક આ એક ફૂટનો જે ખાડો છે જેમાં ગટરનું ગંદુ પાણી એ ભરાઈ રહ્યું છે એ તમે આ વિડીયોમાં જોઈ શકો આ બતાવવા પાછળનું કારણ એટલું જ છે કે અહીં ધોરણ એક થી પાંચ ના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે જે નાના નાના ભૂલકાઓ ડાભેલના મુખ્ય માર્ગથી પસાર થઈને શાળામાં જાય છે અને ન કર નારાયણ જો આ ખાડામાં પડે તો મોટી મુશ્કેલી ઊભી થાય તેવું છે ડાભેલ ની વાત આવતી હોય ત્યારે હાલ માં ડાબેલ ખાતે ભાજપ દ્વારા એક સરકારી કાર્યક્રમનું આયોજન થયું હતું જન જનઔષધિ દિવસ અને જન જનઔષધિ દિનના ઉપલક્ષ્યમાં ડાભેલના મુખ્ય માર્ગ ઉપર હમણાં થોડા દિવસ પહેલા જ એક સરકારી કાર્યક્રમનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ જ કાર્યક્રમમાં ભાજપના બે જૂથો વચ્ચે જે ડાભેલના સ્થાનિક કાર્યકર્તા અને યુવાનો છે તેઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી જેને લઈને એકસો એકાવનમાં થી છ યુવાનોની અટક પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી હવે વાત અહીંયા એ છે કે ડાબે ડાભેલના સ્થાનિક જે ભાજપના કાર્યકર્તાઓ અને યુવાનો છે તે ભાજપમાં જોડાવા અને પદ લેવા અને ચૂંટણી લડવા માટે તો તત્પર છે પરંતુ ડાભેલની મુખ્ય સમસ્યાઓ ઉપર કોઈનું ધ્યાન નથી ફક્ત રાજનીતિ કરવી છે હોદ્દા ઉપર બિરાજમાન થવું છે અને સત્તા પક્ષમાં રાજ મેળવવો છે પરંતુ સેવાની ભાવના અને ની ભાવના એ કોઈમાં દેખાતી નથી આ ફક્ત ડાબેલો જ મામલો નથી પણ દમણના તમામ અઠ્યાવીસ ગામડાઓ અને શહેરની પણ આ જ હાલત ભાજપના હોદ્દેદારો ફક્ત ને ફક્ત ફોટો સેશન કરો એક બીજાના ટાટિયા ખેંચવામાં એક બીજા ઉપર આક્ષેપ આરોપ સત્તા પદ હાંસલ કરવામાં અને પદ પર બિરાજી શો સાઇનિંગ કરવા આ સિવાય લોકસેવા અને જનસેવા કરવામાં એક પણ કાર્યકર્તા આગળ નથી ચાલો હવે આપણે આ ડાબેલના મુખ્ય માર્ગની જે આ સમસ્યા છે જે સરકારી શાળા નજીક આવેલો ખાડો છે એનું તાત્કાલિક પુરાણ થઈ જાય અને ગટરના પાણીનું નિકાલ થાય તે અર્થે કોઈ કાર્યવાહી કરે તો સારું અને અહીંથી પસાર થતા બાળકો અને ભૂલકાઓની સુરક્ષા થાય એની તકેદારીના ભાગરૂપે પણ કોઈ કાર્યવાહી થાય એવી લોક લાગણી ઉઠી રહી છે